નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાતની સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 3 કેસ સામે આવ્યા. તો જિલ્લામાં 4 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 5ની સંખ્યાએ પહોંચ્યો, તો એકનું મોત. અને રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન. કોરોનાને પગલે ચાલી રહેલા લોકડાઉનમાં સમર્થકો સાથે પહોંચ્યા મત વિસ્તારમાં. હવે જોઈશું સમય ગુજરાતની વિસ્તારથી. પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 3 કેસ સામે આવતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લામાં કેસનો આંકડો 4 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 5ની સપાટીએ પહોંચ્યો છે અને વધુ એકનું મોત થયું છે, જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર, વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તકેદારીના પગલાં રૂપે સમગ્ર સિદ્ધપુર તાલુકો અને જિલ્લામાં સઘન તપાસ હાથ ધરી દેવાય છે. લોકલ ટ્રાન્સમિશન અટકાવવા સુરક્ષા કામગીરી 3 ગણી વધારી દેવાય છે. સિદ્ધપુર તાલુકાના નેન્દ્રા ગામમાં 3 વ્યક્તિઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ માટે પડકારજનક પરિસ્થિતિ ઊભી થવા પામી છે, જેને પગલે સમગ્ર ગામમાં તેમજ સિદ્ધપુર તાલુકામાં લોકલ ટ્રાન્સમિશન અટકાવવા કોર્ડન કરી દેવાયો છે. પોલીસ અને આરોગ્યની વધારાની ટીમો ઉતારી દેવાય છે. તો સિદ્ધપુરની તમન્ના સોસાયટીને પણ હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે. નેન્દ્રા ગામમાં બહારના કોઈપણ વ્યક્તિને પ્રવેશવા પર અને ગામના લોકોને બહાર જવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ત્યારે 5 પોઝિટિવ કેસને પગલે પોલીસની સતર્કતા અને કામગીરી બાબતે જિલ્લા SPએ જણાવ્યું હતું. સિદ્ધપુર તાલુકાને કેટલીક ચેકપોસ્ટ જે હતી તેનાથી વધારે અને તેની 4 ગણી ચેકપોસ્ટ બનાવી દેવામાં આવી છે અને સિદ્ધપુરમાંથી હવે આવતા જતા તમામ લોકોને એક વખત ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત મેડિકલની ટીમોને બી ત્યાં કલેક્ટર સાહેબ દ્વારા અને બીજા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્યાં ગોઠવી દેવામાં આવેલી છે. તો આવા તમામ લોકો કે જે શંકાસ્પદ છે તમામ લોકોનું સ્ક્રીનિંગ થઈ જાય અને તમામ લોકો કામ સિવાય બહાર ના નીકળે અને લોકડાઉનનું પૂરેપૂરું અમલ થાય તે માટે પોલીસની તમામ ટીમોને કામે લગાડી દેવામાં આવેલી છે. કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં વધી રહ્યો છે. આ વૈશ્વિક મહામારીને કારણે ગુજરાતમાં કોરોના વાયરસની સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 165 થઈ ગઈ છે. જિલ્લામાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં 13 નવા કેસ નોંધાતા તેમજ સાબરકાંઠા જિલ્લામાં પણ આજે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વચ્ચે વડાલી તાલુકાના આવેલ SBI બેંક, બરોડા બેંક અને દેના ગ્રામીણ બેંકની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. વહેલી સવારથી જ લોકોની બેંકની બહાર લાંબી લાઈન કરીને ઊભા રહી જાય છે, જ્યારે SBI અને બરોડા બેંક બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થતો જોવા મળ્યો હતો, જ્યારે દેના ગ્રામીણ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. સમય ગુજરાત ન્યૂઝ સાથે ધ્રુમાળી, સાબરકાંઠા. માળિયાહાટીના ખાતે રિઝવાન આડતરિયા ફાઉન્ડેશન દ્વારા 150 જરૂરિયાતમંદ કુટુંબોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. દેશભરમાં કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉનના સમયમાં ધંધા રોજગાર બંધ થવાને કારણે અનેક પરિવારો નિરાધાર બની ગયા છે, ત્યારે માળિયાહાટીના ખાતે સેવાભાવી સંસ્થા રિઝવાન આડતિયા ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી 150 જરૂરિયાતમંદ કુટુંબો જેવા કે પરપ્રાંતિય મજૂર પરિવાર, નિરાધાર વૃદ્ધો, વિધવા અને અશક્ત મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિઝવાન આડતિયા સંસ્થાના સરપંચ શ્રી નટવરસિંહ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, પ્રશાંત જોશી તેમજ ભીખુભાઈ દેસાઈ, વિનુભાઈ રૂલતલાએ સહયોગ આપી સરાહનીય કામગીરી કરી હતી. સમય ગુજરાત ન્યૂઝ સાથે રમેશ કારિયા, માળિયાહાટીના. સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો કોરોનાનો પ્રથમ કેસ. સિવિલના આઇસોલેશન વોર્ડમાં કામ કરતા પોઝિટિવ કેસ તેમજ ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણા બાદ સાબરકાંઠા જિલ્લાને પણ કોરોનાનો બરડામાં આવ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કામ કરતા નરેન્દ્રસિંહ ચૌહાણ નામના સ્ટાફ બ્રધરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે હાલ સિવિલને સેનેટાઇઝિંગ કરવાનું શરૂ કરાયું છે. નરેન્દ્રસિંહ ચૌહાણ 2 એપ્રિલે શરદી તાવ હોવાની ફરિયાદ કરેલી ત્યારે એમના 5મી તારીખે સેમ્પલ લેવાયા અને આ રાત્રિ આવતા જ તરત જ તેના નજીકના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તો સિવિલમાં તે જે જગ્યાએ રહેતો હતો તે બ્લોકને પણ હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયો છે. હાલમાં આ વ્યક્તિને લોકલ ચેપ લાગવાનું સિવિલ સત્તાવાળાઓએ નકારી રહ્યા છે. નોંધનીય છે કે નરેન્દ્રસિંહ રાજસ્થાની છે. તે પોતાની માઇકોલોની પ્રાઇવેટ એમ્બ્યુલન્સ દ્વારા વર્ધી મારતો હોય ત્યારે આ વર્ધી દરમિયાન તેને ચેપ લાગ્યો હોવાની પણ શક્યતા નકારી શકાતી નથી.
સમગ્ર દેશમાં દર વર્ષે મહાવીર જયંતિની ભવ્યતી ઉજવણી જૈન સમુદાય કરતા હોય છે, તેમાં પણ દાહોદ શહેરમાં ખૂબ જ ભવ્ય રીતે મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે દાહોદમાં વહેલી સવારથી જૈન સમુદાયના લોકો મંદિરોમાં પૂજા અર્ચના કરતા હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. ત્યારબાદ સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસના પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિના પગલે સમગ્ર જૈન સમાજ દ્વારા શોભાયાત્રા રદ કરવામાં આવી છે. ખૂબ જ અનોખી રીતે ઉજવણી જૈન સમુદાય દ્વારા કરવામાં આવી હતી. જૈન સમાજના લોકો દ્વારા પોતાના ઘરોમાં જ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઘરના તમામ સભ્યો દ્વારા ઘરમાં જ ધામધૂમથી મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સમય ગુજરાતની સાથે નઈમ મુડ્ડા, દાહોદ. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલા રોકાઈએ એક કોમર્શિયલ બ્રેક માટે. ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी? नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-500. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણ જિલ્લામાં કોરોનાની મહામારીને પગલે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે. લોકોને પણ અપીલ કરી લોકડાઉનનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રજાના સેવક રાધનપુરના ધારાસભ્ય આવા સમયે કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમી અને વારાહી મત વિસ્તારમાં ગરીબોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ વિતરણ કરવા ગયેલા ધારાસભ્ય પોતાની સાથે કાર્યકરો અને સમર્થનોનું ટોળું લઈને ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે લોકો ટોળે વળી અને ચીજવસ્તુઓ વેચી રહ્યા છે, તેમજ ધારાસભ્ય ખુદ જ એક વ્યક્તિને ભેટી રહ્યા છે. ત્યારે લોકડાઉન અને કલમ 144 જાણે કે સામાન્ય નાગરિકો માટે જ હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં ધારાસભ્ય રઘુ દેસાઈનો આ વિડીયો વાયરલ બન્યો છે. ત્યારે પોલીસ અને પ્રશાસન આ બાબતે શું પગલાં ભરે છે તે તો આવનારો સમય જ બતાવશે.
ગુજરાતના આંતરરાજ્યના શ્રમિકો પોતાના કામધંધા મૂકી પોતાના વતન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન પરત ફરતા અરવલ્લીના મોડાસા તેમજ અટકાયત કરવામાં આવી હતી. મોડાસા નગરપાલિકાના શેલ્ટર હાઉસમાં અને સ્પોર્ટ્સ સંકુલમાં આશરે 123 જેટલા શ્રમિકોને રહેવાની જમવાની સંપૂર્ણ વ્યવસ્થા અરવલ્લી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે મોડાસાની ગોગા આસ્થા ફાઉન્ડેશન, સંગાત મિલન, મોહદિશે આઝમ મિશન, અન્નપૂર્ણા ટ્રસ્ટ, બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, ઘનશ્યામ સોસાયટી ગ્રુપ જેવી વિવિધ સામાજિક સંસ્થાઓ આ શ્રમિકોની મદદો માટે આગળ આવી છે. શ્રમિકોને રહેવાની સુવિધા આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરની અમૃતેશ ઔરંગાબાદ કરની દેખરેખ હેઠળ અને પરપ્રાંતીય શ્રમિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમય ગુજરાતની સાથે જતીન પટેલ, અરવલ્લી. ભારત દેશમાં કોરોનાના વાયરસની મહામારીના કારણે આપણા દેશ ઉપર મોટી આફત આવી પડેલ છે. આ આફતને ઉગારવામાં આપણે બધાએ સાથે ઊભા રહેવું પડશે. આ મહામારીના સમયે સમગ્ર દેશની દોર આપશ્રીને ગુજરાત તરફથી અમે ગર્વ અનુભવીએ છીએ કે COVID-19ની મહામારીને હરાવી શકીએ અને આવા આફતના સમયે દેશની પડી રહેલી મુશ્કેલીઓને સામનો કરવા તૈયાર રહીએ. ગૌ માતાના પ્રસાદરૂપે 1,11,111 રૂપિયાનો ચેક સહાય રૂપે શ્રી પાણખણ ગૌ સેવા ટ્રસ્ટ પાણખણ તરફથી પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપવા ડેપ્યુટી કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો છે. સમય ગુજરાત ન્યૂઝ સાથે ગોવિંદ હડિયા, કેશોદ. થરાદ તાલુકાના વડગામના ગામલોકોને મોમાઈ માતા ટ્રસ્ટ તરફથી પ્રમુખ વિપુલભાઈ શાહ તેમની ટીમ મરચું, હળદર, ખાંડ સહિત કરિયાણાની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. દેશભરમાં હાલમાં કોરોનાના વાયરસની નામની મહામારી ચાલી રહી છે. તેવા સમયે લોકોના ખાવા તેમજ પીવાની ચીજવસ્તુઓ મેળવવા પણ ફાંફા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે પાલનપુરમાં મોમાઈ માતા ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરિયાતની કરિયાણાની ચીજવસ્તુઓ મફતમાં આપવામાં આવી રહી છે. કરિયાણાની ચીજવસ્તુઓની સામગ્રીવાળી કીટ તૈયાર કરી ગરીબ લોકોને વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રમુખ વિપુલભાઈ શાહ તેમજ તેમની ટીમના દીપકભાઈ પ્રજાપતિ સહિત કાર્યકરો ઉપસ્થિત રહી કીટનું વિતરણ કર્યું હતું. સમય ગુજરાત ન્યૂઝ સાથે ગિરીશ જોશી, થરાદ. સાબરકાંઠાના જિલ્લાના વડાલીમાં લોકડાઉનને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કામ વગર ઘરની બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ આવ્યો છે, તેને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા લોકોને વારંવાર જણાવવામાં આવે છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો, તો પણ લોકો લટાર મારવા બહાર નીકળી રહ્યા છે. તેને લઈને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સમય ગુજરાત ન્યૂઝ સાથે ધ્રુમાળી, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કેસ નોંધાતા હવે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગઈ છે. હિંમતનગર સિવિલના કર્મચારીએ જ કોરોના પોઝિટિવ આવતા આજે ફાયર બ્રિગેડ દ્વારા સેનેટાઇઝરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં સંકુલ સહિત આ કર્મચારી જે ક્વાર્ટર્સમાં રહેતો હતો તે બધા જ વિભાગોને ફાયર બ્રિગેડ દ્વારા સેનેટાઇઝિંગ કરાયા હતા, જેમાં 2200 લીટર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 3 કેસ સામે આવ્યા, તો જિલ્લામાં 4 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 5ની સંખ્યાએ પહોંચ્યો, તો એકનું મોત. અને રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન. કોરોનાને પગલે ચાલી રહેલા લોકડાઉનમાં સમર્થકો સાથે પહોંચ્યા મત વિસ્તારમાં. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.